પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવતા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીથી આપણે સૌ પરેશાન હતા. હવે ધીમે ધીમે કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે ત્યારે 2021ના વર્ષમાં પ્રગતિના પંથે આગળ વધી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. તેમણે મહામૂલી આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કલેક્ટરે સ્વતંત્રતા સંગ્રામના મહાન યોદ્ધા તેમજ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો મહામંત્ર આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી અને અખંડ ભારતના મહાન શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી ગુજરાતી હોવું એ માટે ગૌરવની બાબત છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી મહાન ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિની કામગીરીનો ઉલ્લેખ કરતા કલેક્ટરે જણાવ્યું કે આજના દિવસે આપણે આપણું પોતાનું બંધારણ સ્વીકારી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા હતા, એટલે જ આજના દિવસને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહથી પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે આઝાદી પછી આપણા દેશે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓના શિખરો સર કરી આજે વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન હાંસલ કર્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની મહાન લોકશાહી દેશ તરીકે ગણના થાય છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે તેમ તેમણે ઉમેર્યું હતું. આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો અને નિષ્ણાત સંશોધકોએ રાત દિવસ અથાક મહેનત કરી દેશવાસીઓ માટે કોરોના વેક્સિનની શોધ કરી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે. વિકસિત દેશો પણ હજુ કોરોના વેક્સિન શોધવા પ્રયત્નોથી કરી રહ્યા છે, ત્યારે આપણા દેશમાં કોરોના વેક્સિનનું સફળતાપૂર્વક સંશોધન કરીને લોકોને આયોજનપૂર્વક વેક્સિન આપવામાં આવી રહી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. એસબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા. ગુજરાતની આ પવિત્ર ભૂમિ પર અનેક નામાંકિત વ્યક્તિઓનો જન્મ થયો છે, ઇતિહાસ તેની ગવાહી છે. એટલે જ તો ગુજરાતી હોવું એ આપણા માટે ગૌરવની બાબત છે, ભારતીય હોવું એ આપણા માટે શ્રેષ્ઠતાની બાબત છે. ગુજરાતીઓની વિશ્વભરમાં અજોડ નામના છે. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરીને તમને વંદન કરું છું. મહાન ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિએ ખૂબ મહેનત કરીને આપણું બંધારણ તૈયાર કર્યું હતું. આજના દિવસે આપણે પોતાનું બંધારણ સ્વીકારી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યા હતા. એટલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ આધુનિક કૃષિ સાથે કલમ મિલાવી સમગ્ર રાજ્યના ખેડૂતોને રાહ ચીંધી રહ્યા છે. એક સમયનો સૂકો ભટ બનાસકાંઠા આજે બટાકા દાડમ જેવા પાકોમાં મગબલક ઉત્પાદન લેવાની સાથે ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલર જેવી આધુનિક ટેકનોલોજી સાથે સજીવ ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ જેવી સમયની જરૂરિયાત અને માંગ મુજબ વિવિધ કૃષિ ઉત્પાદનો મેળવી રહેલ છે. જિલ્લાના તમામ પશુપાલકો અને ખેડૂતોને તેઓની મહેનત અને કોઠાસૂજ બદલ ધન્યવાદ પાઠવી વંદન કરું છું. બનાસકાંઠા જિલ્લામાં તમામ ગામો અને શહેરોમાં પીવાના પાણીની સ્થિતિ સંતોષજનક છે. જિલ્લામાં છેવાડાને કે અંતરિયાળ વિસ્તારના નાના ગામડા સુધી લોકોને પીવાનું પાણી સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લગભગ 83% જેવા કુટુંબોને દર કનેક્શનથી ઘરે પાણી આપવામાં આવે છે.